નમસ્કાર, આપ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા પરતસિંહ પરમાર જણાવે છે કે જિલ્લામાં 10 દિવસથી સતત વરસતી રહેલા વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાય છે અને ખાસ કરીને તો નીચાણવાળા વિસ્તારોની હાલત કફોડી બની લે છે। લીમડીમાં બીઆરસી ભવન, આઈટીઆઈ, રેલવે સ્ટેશન રોડ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, શક્તિ સોસાયટી વગેરે વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લીમડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પાસે પાણી ભરાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે, તેમજ ગંદકીના ઢગલાથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। દિગ્વિજયસિંહ રાજપૂત છાત્રાલયની સામે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને લોકો નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીના પૈસાનું શું થયું? હાલ કોરોના વાયરસની કપરી પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, ત્યારે ગંદકીના ઢગલા અને ભરાયેલા પાણીથી લોકોના આરોગ્યની સાથે ચેડા થઈ રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। તંત્ર દ્વારા વહેલી તકે ભરાયેલું પાણી દૂર થાય, તેમજ કચરાના ઢગલા દૂર કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। નગરપાલિકા વાળાઓને રજૂઆત કરી છે તમે? દર ચોમાસામાં આ પ્રશ્ન રહે છે, પ્રશ્ન આ રહે છે દર ચોમાસામાં પાણીનો નિકાલ થતો જ નથી। તો આપ શું ઈચ્છી રહ્યા છો નગરપાલિકા પાસેથી? સાફ કરી જાય એ ઈચ્છીએ આપણે, બીજું શું? અને પાણીનો ગંદકી રોડ ઉપર બધામાં બધા અધિકારીઓ કોઈ બધા નીકળતા હોય જોવા છો, એને तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।